नखत्राणा તાલુકાના રતડિયા ગામે મહિલા સરપંચ અબ્દુલભાઈ ઝાખી અશ્વિનભાઈની દરખાસ્ત પસાર કર્યા બાદ આજરોજ ઉપસરપંચ ખીમજીભાઈ શિવદાસ પટેલ અને સરપંચ પદનો મળ્યા બાદ શિવરાજ પટેલ આજરોજ અંતરિયાળ ગ્રામ પંચાયતના સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તલાટીની ઉપસ્થિતિમાં સરપંચ અને તમામ સભ્યોની ઉપસ્થિતિમાં જે નામના જૂના પડતર પ્રશ્નો અને ગામમાં વિકાસ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મુદ્દો હતો ગ્રામ પંચાયતનો લાઇટ બિલ. અંદાજિત 15 વર્ષથી 3 સરપંચ બદલી જતા લાઇટ બિલ ન ભરાતા આજ રોજ નિર્ણય લેવામાં આવ્યો કે પીજીવીસીએલની અંદાજિત રૂપિયા 1,50,000 જેટલું લાઇટ બિલ બાકી છે તે તાત્કાલિક ભરી નાખવાનું, બીજું ત્યારબાદ ગામમાં જ્યાં જગ્યા પર વૃક્ષારોપણ કરવામાં આવશે ગામના તમામ વિસ્તારોમાં લોકો વર્ષોથી લાઇટની માંગણી કરે છે તો તમામ વિસ્તારોમાં થાંભલા પર સ્ટ્રીટ લાઇટ લગાવવાનો, ત્યારબાદ ગામમાં અંદાજિત 15 વર્ષ પછી કચરાના ઢગલા પડેલા છે તે ઉકેડાઓ શેરી વિસ્તારોમાં વધી ગયા છે, જેના થકી હાલમાં ચોમાસાની સિઝનમાં જંતુઓ મચ્છરનો ત્રાસ ન થાય તે માટે તમામ વિસ્તારોમાં સફાઈ અભિયાન ટ્રેક્ટર દ્વારા કરવામાં આવશે, ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સેનિટાઇઝ કરવામાં આવશે. રતડિયા તમામ તળાવ ડેમને અને મુખ્ય માર્ગ પર રસ્તાઓ પર કેનાલો ઉપર પાઇપોની સફાઈ કરીને ગામના તળાવો ડેમોમાં પાણીની આવક વધે, જેના થકી વર્ષોથી ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ વિકાસના નામે વિનાશ કરી રહ્યા હતા તે ગામના વિકાસ માટે ફરી એકવાર પહેલ કરવામાં આવી છે.